විදියට මිත්‍ර මුලිනාට තියා වස්තු විදියට මේ YouTube channel එකට මාත් ස්වාගත කරනවා. આજે આપણે પ્રોજેક્ટ 3.5 વિષય ગણિતમાં ચેપ્ટર 2 આજે જોવાનું છે જેનું નામ છે આકાર અને ખૂણા. હવે આ ચેપ્ટરના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે આ ચેપ્ટરમાં આપણે આજે શેના વિશે શીખવાનું છે. સૌપ્રથમ તો આકાર. તો તમે આકાર કોને કહેવાય તમે જાણો છો. બરાબર ચોરસ 1 2 લંબચોરસ ત્રિકોણ પંચકોણ ષટ્કોણ આ રીતે કોઈ પણ જ્યારે આકૃતિ દોરવામાં આવે છે કોઈ પણ ચિત્ર દોરવામાં આવે છે એને શું કહેવાય છે આકાર. આકાર ક્યારે બને છે તો કે ક્યારે કોઈ પણ રેખાખંડો દ્વારા જ્યારે કોઈ પણ ચિત્ર જે છે એ સંપૂર્ણ બાજુએથી જ્યારે બંધ થાય છે ત્યારે શું બને છે એક પ્રકારનો આકાર બને છે. હવે તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો કોઈ પણ આકાર જે છે એ ચોક્કસ નક્કી હોય કે ધારો કે તમારી ગણિતનું પાઠ્યપુસ્તક હોય એનો તમે આકાર કેવો કહેશો ખરેખર અર્થમાં જેવી ચિત્ર જેવી તમારી બુક છે એવો એનો આકાર નથી. આકાર અને ખરેખર વસ્તુ બે અલગ છે. બરાબર તો આપણે માત્ર એમ કેવું હોય કે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક જે છે એનો કેવો આકાર છે તો કે એનો આકાર કેવો કહીશું તો કે લંબચોરસ આકાર કહીશું. તો એના લંબચોરસ શું છે તો કે એક પ્રકારનો આકાર છે વસ્તુનો એક પ્રકારનું ચિત્ર છે માત્ર વસ્તુનો નકશો છે પણ ખરેખર તમારી જે બુક જે છે એ માત્ર લંબચોરસ નથી. લંબચોરસમાં પણ કેટલી બાજુ હોય તો કે લંબચોરસ જે છે એ કુલ 4 રેખાખંડોથી બનેલી છે પણ ખરેખર તમારી જે પાઠ્યપુસ્તક છે એ ખરેખર 4 રેખાખંડોથી બનેલી નથી એમાં 6 બાજુ હોય છે આગળ પાછળ ઉપર નીચે અને આજુ બાજુ. તો આ રીતે અહીંયા આકાર જે છે એ શું છે તો કે કોઈ પણ વસ્તુનો માત્ર એક પ્રકારનો નકશો છે કે કોઈ પણ વસ્તુ કેવા પ્રકારની છે એ તમારે કેવું હોય તો એના માટે તમારે શું કહેવું પડે કે આ વસ્તુ આવી છે કે આ વસ્તુ જે છે ગોળ છે લંબચોરસ છે ચોરસ છે ત્રિકોણ છે નળાકાર છે તો આ બધા શું છે તો કે વસ્તુઓના આકાર છે. તો અહીંયા આપણે વસ્તુઓના અલગ અલગ આકારો વિશે જોવાનું છે અને એ છે ખૂણા. ખૂણા વિશે તમે જાણ્યું ખૂણો ક્યારે બને છે તો કે જ્યારે કોઈ પણ બે બાજુઓ એકબીજા સાથે ભેગી થાય છે એટલે કે એકબીજાને ક્રોસ કરે છે ત્યારે શું બને છે ખૂણો બને છે. એટલે કે ત્યાં ખૂણો બનવા માટે કોઈ પણ બે બાજુઓની કોઈ પણ બે રેખાખંડની જરૂર પડે છે. જ્યારે કોઈ પણ બે રેખા એકબીજા સાથે જોડાય છે એકબીજાને ક્રોસ કરે છે ત્યારે બંને રેખાઓ વચ્ચે જે બને છે એને શું કહેવાય છે ખૂણો કહેવાય છે. તો આપણે અહીંયા ખૂણાઓના પ્રકારો વિશે જોવાના છે કે આપણા ગણિત વિષયમાં ક્યાં ક્યાં પ્રકારના ખૂણાઓ હોય છે. તો સૌપ્રથમ પહેલા આપણે ચેપ્ટરમાં શરૂઆત કરીએ તમારી સ્વાપોથીમાં આપેલું છે એમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 અહીંયા તમારે અલગ અલગ પ્રકારની આકૃતિઓ ચિત્રો દ્વારા તમારે આ પ્રશ્નના જવાબ દેવાના રહેશે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. અહીંયા જે કંઈ પણ તમને આકૃતિઓ દોરેલી દેખાય છે એ આકૃતિમાં ખૂણા ખૂણા એટલે શું મેં હમણાં કીધું એમ કે જ્યાં કોઈ પણ બે રેખા પણ કે જ્યાં કોઈ પણ બે લાઈન ભેગી થાય છે ત્યાં શું બને છે બે લાઈનની વચ્ચે ખૂણો બને છે. તો અહીંયા તમને જે કંઈ પણ ચિત્રો દોરેલા છે એ ચિત્રોમાં જ્યાં જ્યાં બે લાઈન ભેગી થતી હોય એવા ચિત્રમાં કુલ થઈને કેટલા ખૂણા બને છે એ પણ કહેવાનું છે. ત્યાં ખૂણાઓની સંખ્યા ગણીને દેવાની છે અને પ્લસ બીજું કે છે તે આકાર છે નામ પણ દેવાનું છે. હમણાં જ આપણે કીધું કે તમારું જે ગણિતનું પાઠ્ય પુસ્તક છે એનો કેવો આકાર છે તો કે એ આકારનું નામ શું છે તો કે લંબચોરસ. તો અહીંયા આપણે એ જ રીતે અહીંયા જે કંઈ પણ આકારો દોરેલા છે એના આપણે નામ અહીંયા દેવાના છે અને સાથે સાથે એ આકારમાં કુલ ત્યાં કેટલા ખૂણા બને છે એ પણ કહેવાનું છે ગણિત. તો સૌથી પહેલો આકાર છે એ તમે જાણો છો કે એનું શું નામ છે તો કે તમે જોયું કે એને શું કહેવાય છે ત્રિકોણ કહેવાય છે. હવે એને ત્રિકોણ શું નામ કહેવાય છે તો કે ત્રિ એટલે 3 અને તે કોણ એટલે ખૂણા. બરાબર આ જે આકાર છે કે ત્રિકોણ શું નામ કહેવાય છે એમાં ખૂણા ટોટલ કેટલા બને છે તો કે 3 ખૂણા બને છે. જ્યાં આ બે લાઈન ભેગી થાય ત્યાં અહીંયા ખૂણો બને છે ખૂણા નંબર 1 આ બે લાઈન ભેગી થાય ત્યાં ખૂણા નંબર 2 અહીંયા બને છે અને આ બે લાઈન ભેગી થાય ત્યાં ખૂણા નંબર 3 બને છે. એટલા માટે આ જે આકાર છે એને શું નામ આપવામાં આવ્યું છે તો ત્રિકોણ. ત્રિ એટલે 3 અને કોણ એટલે ખૂણા. તો કુલ ખૂણા કેટલા છે તો કે 3 ખૂણા છે અને આકારનું નામ શું છે તો કે ત્રિકોણ. ત્યારબાદ છે બીજો આકાર. હવે આ પણ તમને ખબર જ છે કે આ કેવો આકાર છે તો કે લંબચોરસ છે. બરાબર ચોરસ નથી કે ચોરસમાં શું હોય કે ચારે ચાર ખૂણા સરખા હોય અને ચારે ચાર છે બાજુ હોય
Thank you.